આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવેલ ત્યારે ચાર પૂર્ણ થતાં વાર્ષિક પટોત્સવનું તથા શ્રીમદ્ ભાગવત સત્સંગી જીવન સપ્તાહનું પારાયણનું આયોજન કરવામાં આવેલ જ્યારે આ સપ્તાહ દરમિયાન ઘનશ્યામ જન્મોત્સવ અભિષેક જળાશય અન્કુટ વગેરે જેવા પ્રસંગો યોજાયા હતા જ્યારે આ કથાના બીજા ભાગના પ્રવક્તા પદે પીજવાળા વિદ્યાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વલ્લભદાસજીના સ્વામી પોતાના આગવી શૈલીથી કથાનું રસપાન કરાવી રહ્યા હતા એ સમયે ભગવાન લોયા લોયાગામ ખાતે અઢાર મણ રીંગણા અને બાર મણ ઘીનો વગર કરી જાતે મસાલા નાખી શાકોસો કરેલો હતો જ્યારે ઉપલેટાના ખાખી જાળિયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે મંદિર પર ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રણ હજાર કરતાં વધારે ભક્તો સમૂહ પ્રસાદ લીધો હતો અને આ સપ્તાહ પારાયણ દરમિયાન દરરોજ શહેરના મંદિરોના સંતો મહંતો સપ્તાહ પારાયણ દરમિયાન ઉપસ્થિત રહીને દર્શનનો લાભ આપ્યો હતો તેમજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવડિયા ધોરાજી લાલા સભ્ય લલિતભાઈ વસોયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય દ્વારા પોતાના ગ્રાન્ટમાંથી મંદિરની સામે આવેલા વળાકણા કાંઠા પરની પાર્કિંગની જગ્યા માટે દીવાલ બનાવવા માટે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ઉપસ્થિત માનવ મહેરામણને હર્ષથી વધાવી લીધો હતો અને આ સમગ્ર ઉત્સવનું સંચાલન મંદિર કોઠારી શાસ્ત્રી ધર્મનાસજી

સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા આયોજિત શ્રી ઘનશ્યામજનો પાટોત્સવ એવો શાકોત્સવ શાકોત્સવ એટલે ભગવાન સ્વામિનારાયણે લોયામાં અઢાર મણ રીંગણા અને બાર મણ ઘી એનો સરસ મજાનો વઘાર કરેલો ભગવાને પોતે મસાલા નાખી અને ઘીમાં વઘાર કરી અને સુરા ખાચર દરબાર હતા એની ભાવના હતી કે અમારે ભગવાનને સંતોને અને ભક્તોને રોકવા અને અમારી ઘરની વાડીના રીંગણા એનો શાકોત્સવ કરવો એટલે ભગવાન સ્વામિનારાયણે કોઈ અવતારે જે કામ નથી કર્યું એવા ઉત્સવો કર્યા એમાં શાકોત્સવ ફેમસ સારા એ સંપ્રદાયમાં હજારો જગ્યાએ દર રવિવારે ચાર કે પાંચ સ્થાન ઉપર શાકોત્સવ હોય એમાં હજારો અને લાખો ભક્તો આખા રીંગણા અને એમાં સરસ મસાલા નાખીને બનાવ્યું હોય અને બધાએ ખૂબ જમે અને એ નિમિત્તે પણ ભગવાન સ્વામિનારાયણે અનેક ભક્તોના કલ્યાણ કર્યા છે અને સાકોસવ નિમિત્તે સભા કથા વાર્તા આવું બધું આયોજન થતા હોય છે તો ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિરે એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં સાકોસવ અઠ્યાવીસ તારીખે રાખેલો એમાં હજારો ભક્તોએ ખૂબ ભાવથી શાકોત્સવનો લાભ લીધેલો અને પ્રસાદ લીધેલો તો એ અમારે સ્વામિના મુખ્ય મંદિર આયોજિત ઉપલેઠા તરફથી થયેલ છે